गुड इवनिंग वंस अगेन एंड वेलकम बैक टू अवर कनेक्टिविटी सेशन. सो लेट अस स्टार्ट टू टेस्ट पॉइंट एंड दैट इज अपडेट और डिलीट ऑपरेशन फ्रॉम डेटाबेस टेबल. बराबर हवे अत्यार सुधीना लेक्चर में आपणे डेटाबेस क्रिएट करता जोयुं, डेटाबेस की अंदर टेबल केम क्रिएट करूँ ए पण आपणे जोयुं. बराबर टेबल नी अंदर रेकॉर्ड केम इन्सर्ट करवो, अहींथी तो करी ज शकाय छे. आ इन्सर्ट जे छे एना पर क्लिक करो एटले तमने ब्लेंक कॉलम आपसे बधी, एमां आपणे डेटा अथवा रेकॉर्ड इन्सर्ट करवानो होय छे. पण ए जस्ट तमारे चेक करवा माटे करवो होय तो करी शकाय, अहींथी आपणे रेकॉर्ड इन्सर्ट करवानो होतो नथी. आपणो रेकॉर्ड छे ए आपणे आपणा फॉर्ममांथी करवानो होय छे, जे आपणे लास्ट लेक्चर में जोयुं हतुं. हुं एक वखत ओपन करूँ छूँ. लोकल होस्ट फोल्डर हतुं कनेक्टिविटी अने एनी अंदर आपणे HTML नो फॉर्म हतुं. आपणे आनी अंदर पीछे कंई पण रेकॉर्ड आपीए छीए ए रेकॉर्ड ए अहीं सुधी पहोंचाड़े छे. बराबर नॉट अहीं सुधी पण आपणो जे हाँ यस आ टेबल छे एने त्यां एना रेकॉर्ड सुधी पहोंचाड़े छे. जेनी अंदर फर्स्ट फील्ड छे ए ऑटो इन्क्रीमेंट अने बाकीना बधा फील्ड छे ए आपणे आપવા પડે છે. ओके હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડિલીટ ની ક્વેરી. ઓકે જેમ કે હું એવું કહું કે ભાઈ અહીંથી કોઈ વસ્તુ ડિલીટ કરવી હોય, આ રેકોર્ડ આખો મારે ડિલીટ કરી નાખવો છે, ઓકે ફોર્થ નંબરનો, તો અહીંયા એક એ લોકોએ આપણને ફેસિલિટી આપી છે. લિંક ઉપર ક્લિક કરીએ ને એટલે આપણને પૂછશે કે શ્યોર તમારે ડિલીટ કરવું જ છે, એટલે એ ક્વેરી પૂછે છે. ડુ યુ રિયલી વોન્ટ ટુ એક્ઝિક્યુટ ધ ક્વેરી. આ ક્વેરી છે, ક્વેરીમાં શું લખ્યું છે, ડિલીટ ફ્રોમ ટેબલનું નામ, ટેબલમાંથી ડિલીટ કરો. પણ શું ડિલીટ કરવાનું છે, તો આ વેર છે ને એને ક્લોઝ કહેવાય, એક કન્ડિશન માટે વપરાય છે કે જ્યાં વેર ટેબલ નેમ ડોટ ફિલ્ડ નેમ ઇઝ ઇક્વલ ટુ આન્સર આપ્યો છે 4. એટલે કે જેનું એમ્પ્લોય આઈડી 4 નંબર હોય ને એવો રેકોર્ડ ખરેખર તમારે ડિલીટ કરવો છે, એને એક્ઝિક્યુટ કરવું છે તમારે. જો આપણે હા પાડી દઈએ ને તો એ ડિલીટ કરી દેશે, એટલે અત્યારે હું હા પાડતી નથી. હવે ડિલીટ કરવા માટે તમે અલગ અલગ ટાઈપથી કન્ડિશન મૂકી શકો છો. જેમ કે હું એવું કહું કે ભાઈ ડિલીટ કરવા માટે નોટ ઓનલી એમ્પ્લોય આઈડી, તમે ફર્સ્ટ નેમથી પણ ડિલીટ કરી શકો કન્ડિશન આપીને, તમે લાસ્ટ નેમની કન્ડિશન પણ આપી શકો, ડેટ ઓફ બર્થની પણ આપી શકો, સિટીની પણ આપી શકો, કોઈ બે એક સાથે કન્ડિશન પણ આપી શકો કે જેનું ફર્સ્ટ નેમ આ હોય અને સિટી આ હોય એવા જ રેકોર્ડ ડિલીટ થવા જોઈએ. તો જો તમારા ટેબલમાં એવા એક અથવા એકથી વધારે રેકોર્ડ હોય તો એ પણ ડિલીટ થઈ જાય છે. તો આપણે સૌથી પહેલાં આમાં થોડીક ડુપ્લિકેટ એન્ટ્રી કરી નાખીએ, જેથી કરીને એક સાથે કેટલા રેકોર્ડ ડિલીટ થાય છે એ કાઉન્ટ કરી શકાય. ઓકે હવે જામનગર આપણે એક રેકોર્ડ છે, બીજો રેકોર્ડ આપી દીધો છે. ઓકે F5 કરવું પડશે મારે, મેં જે ટેબલવાળું પોર્શન હતું ને એ કાઢી નાખેલું છે. આમાંથી આપણે જે ટેબલ આવતું હતું એટલે અત્યારે તમને ટેબલ નથી દેખાતું. ઓકે જામનગરના બે રેકોર્ડ આવી ગયા, રાજકોટના પણ એક કે બે રેકોર્ડ કરી નાખ્યા. ઓકે સોરી વાયમાં આપણે નંબર આપવાના છે અને આમાં નંબર આપવાના નથી. ઓકે સો અગેન વી હેવ રાજકોટ માટે બે રેકોર્ડ આવી જાય છે, જામનગર માટે બે છે અને બીજા અલગ અલગ નામવાળા છે. ઓકે હવે આપણે કરવાનું છે એ જેવી રીતે અહીંયા આપણે HTMLનું ફોર્મ બનાવ્યું હતું યુઝર પાસેથી વેલ્યુ લેવા માટે. બરાબર હવે સેમ વસ્તુ આપણે ફરી પાછું એક ફોર્મ બનાવશું ડિલીટ માટે. ડિલીટની કન્ડિશન આપેલી છે, હવે જો ત્યાં તો આપણને ક્વેરી કન્ફર્મેશન માટે પૂછ્યું, જ્યારે ત્યારે એવું પૂછ્યું કે જેનું એમ્પ્લોય આઈડી 4 છે એવું જ રેકોર્ડ તમારે ડિલીટ કરવો છે ટેબલમાંથી.
બરાબર, તો એમાં આપણે જે ફોર નંબરના રેકોર્ડ ઉપર ની બાજુમાં ડિલીટની લિંક હતી ને એ ક્લિક કરી, ધારો કે થ્રી નંબરના રેકોર્ડની બાજુની ડિલીટની લિંક આપી હોત ને તો એ આપણને એમ કહેત કે તમારું એમ્પ્લોય આઈડી થ્રી છે, એવું ડિલીટ કરવું છે. જો આ છે બરાબર, અને ક્લિક કરું ને છે એમ્પ્લોય આઈડી થ્રી, તો આપણે આ પણ વસ્તુ કરી શકીએ છીએ. પણ યુઝર પાસેથી ડેટા લેવાનો છે, યુઝર એમ કહે ને કે વન ડિલીટ કરવું છે, તો જો ટેબલમાં વન નંબરનો રેકોર્ડ હોય ને તો ડિલીટ થાય. યુઝર એમ કહે ને કે જામનગર સિટી હોય ને એવા રેકોર્ડ ડિલીટ કરવા છે, તો એક હોય તો એક થાય, દસ હોય તો દસ થાય, જેટલા રેકોર્ડ હોય એ સિટી ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, તો એ ટોટલી આપણા ઉપર છે, આપણે કોઈ પણ રીતે ડિલીટની ક્વેરી અપ્લાય કરી શકીએ છીએ, એ ડિપેન્ડ કરે છે આપણી ક્વેરી ઉપર. બરાબર, તો હું એક ફોર્મ લઉં છું, ફરી પાછું મેથડ આપું છું પોસ્ટ, ઓકે, અને સોરી, અને આપણે આ ફોર્મને જ્યાં સબમિટ કરવાના છીએ એનું નામ પણ સેમ આપીશું, ડિલીટ ડોટ પીએચપી, અને આ પેજનું નામ પણ આપણે ડિલીટ જ આપીશું, પણ આ એચટીએમએલ પેજ છે. ઓકે, એટલે હું અહીંયા ઓલ ફાઇલ્સ કરી અને અહીંયા લખી નાખું છું ડિલીટ ડોટ એચટીએમએલ. ઓકે, હવે આપણે શરૂઆતમાં જ નક્કી કરી લઈએ કે ભાઈ ડિલીટ કરવું છે તો આપણે સિટીના નામથી કરવું છે કે એમ્પ્લોય આઈડીથી કરવું છે. જો એમ્પ્લોય આઈડીથી કરશું ને તો એક જ રેકોર્ડ ડિલીટ થશે, બરાબર, પણ આપણે વધારે રેકોર્ડ ડિલીટ થતા હોય તો કરી શકાય, એવું કરવું હોય ને તો યુનિક વસ્તુનો યુઝ નહીં કરવાનો કન્ડિશનમાં. તો કેવી વસ્તુ કરવાની જે ડુપ્લિકેટ હોઈ શકે, જેમ કે ફર્સ્ટ નેમ છે એ ડુપ્લિકેટ હોય, ઘણાના નામ એક સરખા હોય, ઘણાની સરનેમ પણ એક સરખી હોય, ઘણાની ડેટ ઓફ બર્થ પણ એક સરખી હોય, બરાબર. તો આપણે અત્યારે સિટીના નામનો યુઝ કરીએ છીએ, એટલે હવે હું એવું ફોર્મ બનાવીશ જેમાં હું યુઝરને એમ કહીશ કે એન્ટર સિટી, સિટીનું નામ ભાઈ એન્ટર કરો. જે સિટીનું નામ એન્ટર કરશે આપણે નેમ આપી દઈએ T1, બરાબર. જો આ ફોર્મ અલગ છે એટલે અહીંયા હું પાછું T1 આપી શકું. પહેલું ફોર્મ હતું ઇન્સર્ટ ડોટ HTML હતું અને એનું કામ ઇન્સર્ટ કરવાનું હતું, આ ડિલીટ માટે યુઝ કરીએ છીએ અને આનું નામ ડિલીટ ડોટ HTML છે, બરાબર. એટલે બે પેજ અલગ અલગ છે, તો કન્ફ્યુઝ નહીં થવા. હવે એક જ વસ્તુ, હા એક જ વસ્તુ, જો બે કન્ડિશન હોય તો તમે બે વસ્તુ માંગી શકો યુઝર પાસેથી, અને ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટનું બટન. ઓકે, સેવ કરું છું, આને હું થયેલું જ છે. આપણે અહીંયા આવીએ અને આપણા કનેક્ટિવિટીવાળા ફોલ્ડરમાં જ સેવ કરેલું છે, એટલે આપણે એ જે પેજ છે એ પહેલાં ઓપન કરીને ચેક કરીએ ડિલીટ ડોટ HTML. હોપ કે મિત્તલ મારો વોઇસ તમારા સુધી પ્રોપરલી આવતો હશે અને મારી સ્ક્રીન પણ દેખાતી હશે, ઇઝ ઇટ ઓકે? ગુડ, ચાલો, બરાબર, હજી સ્ટાર્ટ જ કરીએ છીએ, સો ડોન્ટ વરી. હા, તો આપણે ફોર્મ બનાવ્યું છે, એમાં યુઝર પાસેથી સિટીનું નામ એન્ટર કરીએ છીએ અને એને આપણે એક PHP પેજમાં સબમિટ કરશું. ઓકે, હવે એ PHP પેજ બનાવીએ, જે PHP પેજ તમારા ડેટાબેઝના ટેબલનાથી તમે જે સિટીનું નામ કહેશો ને એ સિટીના જ રેકોર્ડ ડિલીટ કરી દેશે. ઓકે, સો એમ ગોઈંગ ટુ ક્રિએટ અ ન્યુ નોટ પેડ, અને એ ઓફકોર્સ PHP ફાઇલ છે એટલે આપણે PHP ટેગ તો આપવા જ પડશે, અને એ જ જગ્યાએ સેવ કરવાનું છે જ્યાં આપણે આપણી ડિલીટની HTML ફાઇલ આપી છે. ઓકે, અને આનું નામ આપણે આપીએ છીએ ડિલીટ ડોટ PHP, સેવ. ઓકે, હવે અહીંયા કરવાનું છે, પહેલાં તો આપણે આપણા ફોન્ટ વધારી દઈએ, ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 7. ઓકે, હવે વાત કરીએ, જ્યારે જ્યારે હું એમ કહું છું કે ફોર્મમાંથી ડેટા લેવાનો હોય PHP પેજમાં, ત્યારે ત્યારે આપણે એને જે મેથડનો યુઝ કર્યો હોય એના વેરિયેબલનો યુઝ કરી અને આપણે એની વેલ્યુ અહીં સુધી લઈ લઈએ, ચેક કરી લઈએ કે ભાઈ વેલ્યુ પહોંચી જાય છે. તો આપણે તો એક જ ટેક્સ્ટ બોક્સ લીધો છે, એટલે એ ટેક્સ્ટ બોક્સ માટે પોસ્ટ મેથડ લીધી છે, તો આપણે પોસ્ટ વેરિયેબલ લેશું અને ટેક્સ્ટ બોક્સનું નામ છે T1. T1ની અંદર શું આવે છે? સિટી. તો તમે કોઈ પણ એક વેરિયેબલ લઈ શકો, ABCD અથવા તો સિટી નામનો લઈ લો વેરિયેબલ, તો એ વાંધો નથી, બરાબર.
અહીંયા વેરિયેબલ લીધો છે અને આની પહેલા આપણે વેરિયેબલ લીધો હતો, બે વચ્ચે ઘણો બધો ફરક છે, ફાઇલ જ બદલી ગઈ છે આખી, બરાબર છે. ઓકે, હવે આપણે ચેક પણ કરી લઈએ. એકો એન્ડ ડોલર સિટી એટલે કે વેરિયેબલની અંદર વેલ્યુ આવે છે કે નહીં, તો વેરિયેબલ છે એ પ્રિન્ટ કરી દે. હવે અહીંયા લખું છું એચ જે દોશી. ઓકે છે, એચ જે દોશી એટલે કે વેલ્યુ આવી જાય છે. પેક કરી લઈએ, તમે ગમે તે વેલ્યુ નાખશો એ આવી જાય. સોરી, આપણે સિટીનું નામ નાખવાનું હતું, જોકે કંઈ વાંધો નહીં, સિટીનું નામ હાલો બસ જામનગર. બેક કરો, જો આવું નાખવાથી ખાલી ડિલીટ નહીં થાય, બરાબર, અંદર રેકોર્ડ તો પડેલા જ છે, બરાબર. જો રેકોર્ડ આપણા ક્યાંય ગયા નથી, હું બ્રાઉઝ ઉપર ક્લિક કરું છું. ઓકે, રિફ્રેશ થઈને આવી ગયું, એઝ ઇટ ઇઝ છે રેકોર્ડ, એમાં કાંઈ ડિલીટ નથી થયું, બરાબર, બધું એમને એમ છે. આપણે ખાલી ચેક કર્યું કે ટેક્સ્ટ બોક્સમાંથી યુઝર વેલ્યુ એન્ટર કરશે તો આ પેજ સુધી પહોંચશે ને. હા, પહોંચે છે, તમે જે એન્ટર કરશો એ, બરાબર, અહીંયા આવી જઈએ. હવેનું કામ છે શું, બે વસ્તુ જે બધા કનેક્ટિવિટીમાં આવે છે, બે લાઇન કોમન જ છે. પહેલી લાઇન, ડેટાબેઝ સુધી આપણું કનેક્શન પહોંચવું જોઈએ, આપણા છેડા ત્યાં સુધી અડવા જોઈએ, આપણે ગુજરાતીમાં કહીએ ને, બરાબર. તો કનેક્શન ઓપન કરવાનું જે છે એની માટે ફંક્શનનું નામ MySQLi અંડરસ્કોર કનેક્ટ. ઓકે, અને આને આપણે ત્રણ વસ્તુ આપવાની છે એઝ અ પેરામીટર. સર્વરનું નામ એટલે કે હોસ્ટ, જે આપણું લોકલ હોસ્ટ છે, બરાબર, અત્યારે આપણી પાસે કંઈ છે નહીં એટલે આપણે લોકલ હોસ્ટમાં કામ કરીએ છીએ, સર્વર ના હોય આપણી પાસે એટલે. ઓકે, ઓબ્વિયસલી. સેકન્ડ વન છે, તમે જ્યારે PHPમાં એડમિન ખોલો છો ત્યારે તમને બે વસ્તુ પૂછે છે, એક તો યુઝર નેમ અને પાસવર્ડ. તો યુઝર નેમ છે રૂટ અને પાસવર્ડમાં કંઈ આપતા નથી, અને આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરી દઈએ, કેમ કે આનો યુઝ છે ઘણી બધી જગ્યાએ થાય છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ કરીએ. કનેક્શન સુધી પહોંચી ગયા, હા, કનેક્શન ઓપન થઈ ગયું, બટ દેર આર સો મેની ડેટાબેઝ, વિચ ડેટાબેઝ ડુ યુ વોન્ટ. તો ભાઈ, આપણે ડેટાબેઝ સિલેક્ટ કરવો પડે, તો ફંક્શનનું નામ છે MySQLi સિલેક્ટ DB, અંડરસ્કોર અંડરસ્કોર કરવાના છે. સૌથી પહેલાં જે માંગે છે આપણી પાસેથી, ભાઈ તમારું પ્રૂફ આપો કે કનેક્શન શું છે તમારું, તો એ આપણે આ વેરિયેબલ પાસે બધું આપી દીધું છે, વેરિયેબલ પાસે બધી વસ્તુ છે, બરાબર. અને નેક્સ્ટ આપવાનું છે તમારા ડેટાબેઝનું નામ અને એને કોટેશનમાં સ્ટ્રિંગ તરીકે. તો ડેટાબેઝનું નામ છે DB ડેમો, જો તમે ભૂલી ગયા હો તો અહીંયા આવી અને અહીંયા વાંચી શકો, ડેટાબેઝ DB ડેમો, બરાબર, અહીંયા પણ લખેલું છે. ફરી પાછા આવી જાય, જો આને તમારે વેરિયેબલમાં સ્ટોર કરવું હોય તો સ્ટોર પણ કરી શકો. ઓકે, બે લાઈન થઈ ગઈ એટલે આપણું અડધું કામ પૂરું, પણ વિધાઉટ એરર, કોઈ એરર ના આવવી જોઈએ, બરાબર. હવે વાત આવે છે નેક્સ્ટ, હવે આપણે કરવાનું છે ડિલીટ. યુઝર જે સિટીનું નામ કહે એ સિટીના રેકોર્ડ ડિલીટ થઈ જવા જોઈએ ટેબલમાંથી, તો એ પણ ક્વેરી છે. તો ક્વેરી માટે આપણે ડિલીટ અંડરસ્કોર QRY એવું એક વેરિયેબલ લઈ લઈએ અને એની સામે સરસ મજાની આપણે ક્વેરી લખશું, પણ એ તો સ્ટ્રિંગ કહેવાય એટલે કોટેશનમાં મૂકશું આપણે, પછી એનો યુઝ આપણે બીજા ફંક્શનમાં કરશું. ઓકે, તો આવી રીતે લખાય છે ડિલીટ. તમે કેપિટલ ના કરો ને સ્મોલ કરો તો પણ ચાલે. ડિલીટ ફ્રોમ ટેબલ નેમ, ફ્રોમ ટેબલનું નામ, ટેબલનું નામ આપણે આમાં આપીએ છીએ TPL અંડરસ્કોર, સોરી, અંડરસ્કોર EMP, બરાબર. આપણે ટેબલનું નામ જો ભૂલી ગયા હોઈએ તો અહીંયા આવી અને ટેબલનું નામ જોઈ લેવાનું, જાય TBL EMP છે, અહીંયા પણ આગળ આપેલું છે ટેબલ, રાઈટ, ટેબલ TBL EMP. ઓકે, તો ડિલીટ ફ્રોમ ટેબલ, ટેબલમાંથી ડિલીટ કરો, પણ શું ડિલીટ કરવાનું, એમને એમ ડિલીટ ના કરે, વી હેવ ટુ ગીવ અ પર્ટિક્યુલર કન્ડિશન, રાઈટ. તો એ કન્ડિશન આવી છે વેર, ક્યાંથી ડિલીટ કરવાનું છે, કે જેની ID, નેમ, સિટી, શું કન્ડિશન છે, તો આપણું કન્ડિશન એ છે કે જેનું સિટીનું નામ યુઝર આપે એવું મેચ થાય ટેબલમાંથી તો એને કાઢી નાખો.
तो सीटी नु नाम એટલે કે આપણે અહીંથી કોલમ ની નેમ ની કોપી કરી જવી પડે અથવા તો યાદ રાખવું પડે EMP અન્ડરસ્કોર સીટી. તો હું લખું છું EMP અન્ડરસ્કોર સીટી અને આને પણ આપણે આમાં બાઉન્ડ કરી દઈએ. ઓકે, જેનો સિટી નેમ ઇક્વલ ટુ શું હોય? તો ભાઈ તો વેલ્યુ છે, સ્ટ્રીંગ છે એટલે કોટેશન આપવું પડશે. તો વેલ્યુ કોણ આપશે તમને? કયું કયું સિટી? જામનગર, રાજકોટ? તો કે ભાઈ ઈ તો યુઝર ડિપેન્ડ કરે છે, યુઝર ઉપર. તો ઈ ક્યાં આવશે? તો ઈ અહીંયા આવે છે. યુઝરે પોરબંદર આપ્યું હતું તો પોરબંદર આવ્યું, રાજકોટ આપ્યું તો રાજકોટ આવ્યું. તો એનો મતલબ એવો થયો કે આ જે ડોલર સિટી છે ને એની પાસે પૂરેપૂરી ડાયનેમિક વેલ્યુ આવે છે. એવરી ટાઈમ યુઝર જે એન્ટર કરશે ને એ અહીંયા આવી જશે અને કન્ડિશન એવી થશે કે ડિલીટ ફ્રોમ ટેબલ નેમ વેર એમ્પ્લોય સિટી ઇઝ ઇક્વલ ટુ જામનગર. તો જો એવો રેકોર્ડ હોય ને તો એ રેકોર્ડ ડિલીટ કરે. એક હોય તો એક કરે, 50 હોય તો 50 કરે, 100 હોય તો 100 પણ કરવી. બરાબર, એવું નથી કે એને એક જ કરવાનો છે. ઓકે, હવે આ તો આની માટે PHP માટે ખાલી એક સ્ટ્રીંગ જ છે. બરાબર, તો આપણે એને ક્વેરી બનાવવાની છે, મીન્સ કે આપણે એને ત્યાં સુધી પહોંચાડવાની છે. MySQL ક્વેરી, આની અંદર તમે તમારી ક્વેરી અથવા એનો વેરિયેબલ મૂકી શકો. પણ એ પહેલાં કેવું પડે કે કનેક્શન શું છે. કનેક્શન આની અંદર છે, લઈ લેજો. ઓકે, એન્ડ ધેન આપણી ક્વેરી અથવા તો એનો વેરિયેબલ. તો એનો વેરિયેબલ આપણે લીધો છે ડિલીટ અન્ડરસ્કોર ક્વેરી. ઓકે, અને આને બંધ કરી દઉં છું. રાઈટ, ઓકે, સાથે સાથે આપણે એક ફંક્શન જોઈ લઈએ જે નોર્મલી યુઝ થતું હોય છે માય એસક્યુએલ અફેક્ટેડ રોઝ. બરાબર, ખાસ કરીને ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ આ ત્રણ ટાઈપની ક્વેરી પરફોર્મ કર્યા પછી, એક્ઝિક્યુટ કર્યા પછી એની તમારા ટેબલના રેકોર્ડ ઉપર શું અફેક્ટ થઈ અથવા તો શું અસર થઈ, એટલે કે ટેબલમાં વધારો થયો, ઘટાડો થયો, કંઈ ચેન્જીસ થયા, કેટલી રેકોર્ડ ડિલીટ થઈ, કેટલી અપડેટ થઈ, કેટલી ઇન્સર્ટ થઈ, તો આ જે છે એ નંબરમાં રિટર્ન કરે છે. ઓકે, તો આપણે અહીંયા લખીએ છીએ એકો, એક વેરિયેબલ લઈ લઈએ ડોલર એન. બરાબર, હવે સામે લખું છું ફંક્શનનું નામ અફેક્ટેડ રોઝ. ઓકે, અને આની અંદર આપવાનું છે આઈ થિંક કનેક્શન આપવાનું છે, જોઈ લઈએ આપણે, બીજું કંઈ આપવાનું નથી. તમે જે છેલ્લે એક્ઝિક્યુટ કરી હોય ને ક્વેરી, એ ક્વેરી ની ટેબલ ઉપર શું ઇફેક્ટ થાય, કેટલા નંબર ઓફ રોઝ છે ડિલીટ થયા અથવા અપડેટ થયા અથવા ઇન્સર્ટ થયા, તો એ કાઉન્ટ કરી દેશે. તો આપણે આને, આ ફંક્શન જે છે MySQLi અફેક્ટેડ રોઝ, એનું કામ છે કાઉન્ટ કરવાનું કે તમારી ક્વેરીથી કેટલી રેકોર્ડ ડિલીટ થઈ ટેબલમાંથી. તો એ આપણે આ વેરિયેબલમાં આપી દીધું. અને હવે આપણે આ વેરિયેબલને એકો કરી દઈએ, એકો ટોટલ સ્પેસ નંબર ઓફ રેકોર્ડ. બરાબર ને, આટલા નંબર ઓફ રેકોર્ડ્સ એસને આપણે બ્રેકેટમાં રાખીએ, આર ડિલીટેડ. બરાબર, અને સાથે સાથે એક સરસ મજાની લિંક પણ મૂકી દઈએ, એકો એ HREF ઇઝ ઇક્વલ ટુ ડિલીટ ડોટ HTML. કેમ કે ફરી પાછું ડિલીટ કરવા જવું હોય તો વારે વારે બેક ન કરવું પડે. એટલે આના ઉપર ક્લિક કરીએ એટલે સીધું ડિલીટનું આવી જાય પેજ, HTML પેજ. ઓકે, હવે અહીંયા આવીએ આપણે ડિલીટ ડોટ HTML. આપણે આની અંદર સિટીનું નામ લખવાનું છે, તો સિટીનું નામ લખું છું રાજકોટ અને એન્ટર આપું છું. પહેલી જ લાઇનમાં લખેલું છે ટોટલ 2 નંબર ઓફ રેકોર્ડ્સ આર ડિલીટેડ. સાચું, રાજકોટ સિટી હોય એવા 2 રેકોર્ડ હતા, તો 2 ડિલીટ થઈ ગયા. જો આપણે જોઈએ, હજી હું F5 કરું ને, પહેલાં આપણે જોઈ લઈએ. જો એક અહીંયા છે 3rd નંબરનો અને એક 6th નંબરનો છે. હવે આપણે F5 કરીને જોઈએ હો કે ડિલીટ થયા છે કે નહીં. યસ, 3 અને 6 નીકળી ગયા. જોયું, ઇટ મીન્સ તમારી કન્ડિશન સાચી છે અને ક્વેરી પણ સાચી છે. ઓકે, બીજી વસ્તુ કહો, ધારો કે તમને એવું લાગે કે ક્વેરીમાં કંઈ પ્રોબ્લેમ છે, કંઈ થતું જ નથી. બરાબર, અમે ઘણી વખત એક્ઝિક્યુટ કરવાની ટ્રાય કરી, તો શું કરવાનું? આપણે ગઈકાલે પણ કર્યું હતું આ વસ્તુ, તમારી જે છે ને ક્વેરી, એ ક્વેરીને કોપી કરવાની
गई काले सेम वस्तु करी थी बराबर क्वेरी ने कॉपी करी अने आपणो जे पीएचपी माय एडमिन छे एनी अंदर एसक्यूएल लखेली एक टेब छे मैं एक आखो एडिटर आवे ज्यां तमे क्वेरी परफॉर्म करी सको अहीं पेस्ट कर देवानी बराबर। हवे जो डॉलर सीटी डॉलर तो वेरिएबल छे ए पीएचपी नो छे तो माय एसक्यूएल मां आनी अंदर ना होय डॉलर नामनी वस्तु तो आपणे काढीने अहीं कंईक आपवुं पड़े જેમ કે હું એવું લખું છું જો જામનગર આપીશ તો બે રેકોર્ડ ડિલીટ થઈ જશે એની બદલે હું ગમે તે આપી દઉં છું ભલે ન થાય કંઈ વાંધો નહીં પણ એટલીસ્ટ ક્વેરી સાચી છે કે નહીં એ તો ખબર પડી જશે એન્ડ ધેન ગો ઓકે હા સાચી છે ક્વેરી એરર નથી ઝીરો રોઝ અફેક્ટેડ જોયું એણે કાઉન્ટ પણ કરી દીધું કે ભાઈ તમારી ક્વેરીથી એક પણ રોને અફેક્ટ નથી થઈ ડિલીટ નથી થઈ ટૂંકમાં એક પણ રો નહીં થાય કેમ કે આપણે એ એ એ વાળું કોઈ લીધું જ નથી બરાબર। જો આપણે આ જોઈ લઈએ ઓકે જામનગર જ છે પણ એમાં એક જગ્યાએ મિસ્ટેક આવે છે એટલે મીન્સ કેવી રીતે સ્પેલિંગ છે તો આપણે એ ટ્રાય કરીએ જો કેમ કે એ રેકોર્ડની આપણને જરૂર નથી તો એક રેકોર્ડ ડિલીટ કરવો હોય તો કામ ચાલે ઓકે। હવે આવો જો કોઈ રેકોર્ડ હોય તો કહેશે ભાઈ એક રેકોર્ડ અફેક્ટ થયો છે વન રો અફેક્ટેડ ડિલીટ ફ્રોમ ટેબલ નેમ વેર એમ્પ્લોય સિટી ઇઝ ઇક્વલ ટુ ધીસ જોઈ લઈએ જો થાય છે એને કીધું કે એક રેકોર્ડને અફેક્ટ થઈ એટલે કે નીકળી ગયો જો વન નંબરનો રેકોર્ડ ગાયબ ઓકે। હવે યુ એચ જે એચ જે એવો એક રેકોર્ડ છે એ આપણે ટ્રાય કરીએ ફરી પાછો ડિલીટ કરવો છે બરાબર યુ એચ જે એચ જે સબમિટ છે ટોટલ વન નંબર ઓફ રેકોર્ડ આર ડિલીટેડ ઓર ઇઝ ડિલીટેડ જે કયો હોય બરાબર એટલે એનો મતલબ એવો થાય છે કે એક રેકોર્ડ ડિલીટ થઈ ગયો છે આપણે F5 કરીને ચેક કરી લઈએ હા નીકળી ગયો છે બરાબર। સેમ રીતે આ જ રીતે તમે એમ્પ્લોય આઈડીથી કરી શકો પણ એમ્પ્લોય આઈડીથી કરો તો એક જ રેકોર્ડ ડિલીટ થાય કેમકે દરેકે દરેક વ્યક્તિને એક જ સરખો આઈડી ના હોય બરાબર યુનિક આઈડી હોય એકને એક હોય 1 2 3 4 5 6 એટલે એટલે મેં જાણી જોઈને આઈડીનો યુઝ નથી કરતો બરાબર। હવે વાત આવે છે કે ભાઈ ડિલીટ થઈ ગયા પછી અમારે વારે વારે જોવા જવું પડે છે ભલે અમને નંબર ઓફ રેકોર્ડ તો આપે છે પણ નીકળી ગયા કે નહીં અમારે જોવું હોય તો તો સેમ પ્રોસીઝર છે જે આપણે ગઈકાલે કરી હતી હું ફરી પાછી કરાવું છું એટલે તમને લોકોને યાદ રહી જાય શું પ્રોસીઝર છે તો જ્યારે જ્યારે આપણે બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે ત્યારે આપણને આખું ટેબલ સિલેક્ટ કરીને આપે છે તો ઓફકોર્સ આપણે અહીંયા આવી અને આપણી સિલેક્ટની ક્વેરી કરવાની છે તો હું લખું છું સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ ટેબલ ઈએમપી ઓકે। હવે આ ક્વેરી તો ક્વેરી ત્યારે કહેવાય જો આપણે એને એક્ઝિક્યુટ કરીએ અધરવાઇઝ કહેવાય નહીં તો આપણે આ એને એક્ઝિક્યુટ કરીએ એક્ઝિક્યુટ કરીએ છીએ એની અંદર આપવાનું છે કનેક્શન અને બીજું આપવાનું છે તમારી ક્વેરી અથવા એનો વેરિયેબલ તો આપણે આ વેરિયેબલ છે અને સિલેક્ટની ક્વેરી હંમેશા એક્ઝિક્યુટ કરે ત્યારે એક સરસ મજાનો આખો રિઝલ્ટ સેટ બનાવીને દે છે આપણને બરાબર એટલે આપણે રિઝલ્ટ સેટ ઇઝ ઇક્વલ ટુ આમ કરીએ છીએ એટલે MySQLની ક્વેરી જે કાંઈ પણ આપશે એ બધી વસ્તુ આની પાસે છે રેકોર્ડ જોતા હોય તો રેકોર્ડ ડેટા ટાઈપ જોતી હોય તો ડેટા ટાઈપ કોલમના નામ જોતા હોય તો એ લેન્થ જોતી હોય તો એ કોઈ પણ વસ્તુ ઓકે। હવે કામ થાય છે પૂરું અડધું હવે વાત આવે છે કે મને સરસ મજાનું ટેબલ ફોર્મેટ જોઈતું હોય તો પહેલાં તો ટેબલની એક રો છે એ ફિક્સ જ છે જેને આપણે હેડિંગ કહીએ છીએ તો એની માટે આપણે સરસ મજાનું એક ટેબલ સ્ટાર્ટ કરશું ટેબલ ટેબલની અંદર એક રો આપીએ છીએ બરાબર એક જ રો જે ફિક્સ રહેવાની છે અને એ રોની અંદર આપણે કેટલી કોલમ આપવી આપણે નક્કી કરી શકીએ બરાબર બધું જોઈતું હોય તો બધું લઈ શકીએ તો હું TH લખું છું એટલે થોડાક બોલ્ડ ફોન્ટ આવે મારે ફોન્ટ છે કરવાની પડે ઠીક એની મેળે આવશે ઓકે 1 2 3 4 એન્ડ 5 આપણે બધી વસ્તુ લઈ લઈએ બરાબર મળે જ છે તો શું વાંધો છે એમ્પ્લોય આઈડી ઓકે પછી લઈએ આપણે એમ્પ્લોય નેમ ઓકે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ બંને અલગ અલગ વસ્તુ છે પણ હું ખાલી ખાલી નેમ લખું છું એટલે કે એનું ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ બે મર્જ કરવાની છું
આપણી પાસે આવે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફિલ્ડમાં, પણ આપણે એને એક સાથે પ્રિન્ટ કરી શકીએ છીએ. બરાબર, એમ્પ્લોયી ડેટ ઓફ બર્થ અને એમ્પ્લોયી સિટી. બરાબર, એટલે એક છે વધારાનો કાઢી નાખીએ છીએ આપણે. ઓકે, સો હિયર વી હેવ આપણું જે કોલમ્સ છે એ બધી આવી ગઈ. ઓકે, હવે વાત આવે છે ટેબલને પૂરું કરી દેવાનું છે, ટેબલ ટેગને. એટલે આપણો ટેગ કમ્પ્લીટ. હવે વાત આવે છે કે ટેબલની અંદર કેટલો રેકોર્ડ છે, કેટલા ડેટા છે, એ પ્રમાણે આપણે નવી રો બનાવવાની છે. પણ રો આપણે ડાયનેમિક બનાવીએ છીએ, લૂપ જેટલી વખત ચાલે એટલી વખત એ ટેબલમાંથી ડેટા લેતું આવે છે, એટલી વખત લૂપ ચાલે છે. બરાબર, રિવર્સમાં બોલવાનું છે, જેટલી વખત ટેબલની અંદર રેકોર્ડ પડેલા છે, પાંચ રેકોર્ડ હોય ને તો લૂપ પાંચ વખત ચાલશે, દસ વખત હશે તો દસ વખત, બે હશે તો બે વખત. તો મારે અહીંયા લેવાનું છે વાઇલ લૂપ. બરાબર, તમે ફોર લૂપ પણ લઈ શકો છો, એવું નથી. હવે વાઇલ લૂપને આપણે ચલાવવાનું છે કેવી રીતે, તો વાઇલ લૂપમાં આપણે એક ફંક્શન યુઝ કરશું જેનું નામ છે mysqli underscore fetch underscore array રો, જે આપવું હોય એસોસિએટિવ જે આપવું હોય ચાલે. તો હું લખું છું ફેચ રો. ઓકે, ફેચ રોની અંદર બે વસ્તુ આપવાની છે, એક છે કનેક્શન અને બીજી વસ્તુ છે તમારી જે રિઝલ્ટ સેટ આપે છે ને એ વેરિયેબલ. તો રિઝલ્ટ સેટ તો જો ભાઈ આની પાસે છે, આવી ગયો, એટલે કે એસક્યુએલની ક્વેરી જે આપણે રન કરીએ એમાંથી આપણને આખું રિઝલ્ટ મળે, તો એ આપણે અહીંયા મૂકી દઈએ છીએ. ઓકે, અને આને આપણે એક વેરિયેબલમાં આપીએ છીએ જે એક એરે વેરિયેબલ છે. ઓકે, રો. હવે એની અંદર એક જ રોમાં પાંચ ફિલ્ડ છે. બરાબર, આઈડી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ડેટ ઓફ બર્થ, સિટી. તો તમારે એ પાંચે પાંચને ઇન્ડેક્સ એરે પ્રમાણે અથવા એસોસિએટિવ એરે પ્રમાણે તમારે પ્રિન્ટ કરવા પડે. હવે વાત આવે છે એક રો બનાવવાની. તો હું એક રો લઉં છું, એ ડાયનેમિક રો છે, એટલે એક જ વખત લખીશું, પછી ટેબલમાં જેટલા રેકોર્ડ હશે ને એની મેળે એ લૂપમાં બનતી જશે. ઓકે, આ ટીઆર સ્ટાર્ટ કર્યું, આ ટીડી, સોરી એચ મૂકો તો એચ પણ મૂકી શકાય. હવે મારે વેરિયેબલનો યુઝ કરવો છે, તો વેરિયેબલને કોટેશનમાં ન મૂકી શકાય એટલે મેં બંધ કરી દીધું, કોટ, ડબલ કોટ, ડોટ કરી અને વેરિયેબલ લખું છું રો. હવે રો ઓફ ઝીરો એટલે કે એમ્પ્લોય આઈડી. બરાબર, હવે આને બંધ પણ કરવું પડશે, ટીડીને આ બંધ કરી દીધું. ઓકે, હવે હજી હું કોટ નથી બંધ કરી દી, કેમ કે મારે નવું ટીડી સ્ટાર્ટ કરવું છે. ઓકે, હવે કરવું પડશે, કરી દો બંધ. પછી ફરી પાછું લખું છું રો ઓફ વન, પછી ડોટ કરું છું, ટીડી કમ્પ્લીટ કરું છું. ઓકે, હવે વાત આવે છે ભાઈ વન અને ટુ છે ને એ ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ છે. તો મેં અહીંયા એમ કીધું કે આખું નામ આપવાનું છે એમ્પ્લોયનું, તો ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ ને બેને મર્જ કેવી રીતે કરવાના બાજુ બાજુમાં આવે? સિમ્પલ, આ ડોલર વન લખ્યું છે ને, હવે હું બાજુમાં લખું છું ડોલર રો ઓફ ટુ. પણ બે વેરિયેબલને કોન્કેટ કરવા માટે ડોટનો યુઝ થાય, ડોટ કરવા પડે. હવે બીજો એક પ્રોબ્લેમ થશે, એક નામ અને બાજુમાં બીજું નામ, પછી વચ્ચે સ્પેસ આવવી જોઈએ. તો સ્પેસ છે એ મારે અહીંયા આપવી પડશે. તો સ્પેસ પાછું શું છે? સ્ટ્રિંગ છે. તો સ્ટ્રિંગ મૂકવા માટે જોજો હું શું કરું છું, ડોટ તો કરેલો જ છે, કોટેશન ચાલુ કર્યું, સ્પેસ મૂકી, કોટેશન બંધ કર્યું, વળી ડોટ કર્યું. બરાબર, જો આ બંને વેરિયેબલ છે એ કોટેશનની બહાર છે, સ્ટ્રિંગ છે કે સ્પેસ છે એ કોટેશનની અંદર છે, અગેન આપણા ટેગ છે જે HTMLના એને પણ કોટેશન મળી ગયું. બરાબર, હવે ફરી પાછું નવું ટીડી લીધું, મેં કોટેશન બંધ કરી દીધું કારણ કે વેરિયેબલ આવી ગયો પાછો. પછી હવે આવશે રો થ્રી. જો આ ઝીરો હતું, આ વન ટુ, આ થ્રી અને આ ફોર. ઓકે, હવે જેમ છે એમ જ ટીડી કમ્પ્લીટ થાય છે. ઓકે, સોરી, ફરી પાછું નવું ટીડી સ્ટાર્ટ થાય છે. ઓકે, ડોલર રો ઓફ ફોર, ટીડી કમ્પ્લીટ થાય છે. અને ફાઇનલી આપણે જે ટીઆર સ્ટાર્ટ કર્યું હતું એ પણ પૂરું થાય છે. જો દરેકે દરેક પેર જોઈ લઈએ, આ ટીઆર છે ચાલુ થઈ, પૂરી થઈ, ટીડી સ્ટાર્ટ, ટીડી ક્લોઝ, ઓપન છેલ્લે ક્લોઝ, ઓપન ક્લોઝ, ઓપન ક્લોઝ. ઓકે, ડન. બરાબર, અને બધાને આપણે પાછા
कोटेशन आपवाना पण छे अने जेने नथी आपवाना एने दोरथी आपणे बांधी दीधा छे। ओके तो आ पूरु थाय छे। अहींया आपणे टेबल बंद कर दीधुं छे अने हुं आने सेव करू छुं। ओके हवे अहींया आवीए। हवे आपणी पासे एक ज रेकॉर्ड छे, ए पण जामनगर वाळो, तो ए रेकॉर्ड छे तो आपणे नवा रेकॉर्ड आपी शकीए एवुं नथी। ओके टोटल टू नंबर ऑफ रेकॉर्ड्स आर डिलीटेड। ओके डिलीट थई ગયા છે, ડિલીટિંગ ક્વેરીમાં પ્રોબ્લેમ નથી। પ્રોબ્લેમ થઈ છે ટેબલમાં, એ છે કે ખાલી એક જ પેરામીટર આપેલો છે અને આપવાનો છે એક જ, ને મેં આપેલો છે બે, તો એ બે પેરામીટરમાંથી આ જે છે ને એ નથી આપવાનો। ઓકે બીજું કંઈ પ્રોબ્લેમ નથી અને એક બોર્ડર નથી આપેલી એટલે ટેબલ છે કે નહીં એ ખબર નથી પડતી, તો દેટ્સ ઓકે નો પ્રોબ્લેમ। આપણી પાસે રેકોર્ડ નથી તો શું થયું, આપણે રેકોર્ડ ફરી પાછા એન્ટર કરી નાખીએ, અહીંથી એક સાથે થઈ શકે છે એટલે આપણે એક સાથે બે રેકોર્ડ ઇન્સર્ટ કરી દઈએ, અલગ અલગ સિટીના અથવા અલગ અલગ નામના, જે આપો એચ જે ડોશી ડેટ ઓફ બર્થ એથી લઈ લઈએ, ફટાફટ થઈ જશે આપણી માટે। ઓકે ઇશ્યુ કોઈ ન થાય એટલે બરાબર છે, જામનગર એન્ડ સેકન્ડમાં પણ આપી દઈએ એચ જે ડોશી એન્ડ રાજકોટ, બરાબર કંઈ વાંધો નહીં, એ બે ન થાય તો કંઈ વાંધો નહીં, સિંગલ સિંગલ થશે તો પણ ચાલશે। ઓકે બે રેકોર્ડ એકસાથે ઇન્સર્ટ કરીએ આપણે અહીંથી ડેમો માટે, આપણી પાસે તો ફોર્મ છે ભરેલું, તમે એમાંથી કરો તો પણ કંઈ વાંધો નથી। ઓકે હવે અહીં આવીએ છીએ, ડિલીટ રેકોર્ડ માટે ફરી પાછી જાઉં છું હું, અહીંથી આપણે કોઈ પણ એક નામ આપીએ જે એ એમ એમ એચ એ। ઓકે ટોટલ વન નંબર ઓફ રેકોર્ડ ડિલીટેડ અને એ જામનગરવાળો રેકોર્ડ છે એટલે એ નથી, બરાબર બાકી બધી વસ્તુ દેખાડે છે। બીજું વસ્તુ તમે જુઓ, એમ્પ્લોય નેમ છે એની અંદર ફર્સ્ટ નેમ સ્પેસ લાસ્ટ નેમ પણ આવી ગયું છે, બરાબર એટલે જે વસ્તુ આપણે અલગ અલગ રીતે ફિલ્ડમાં સ્ટોર કરી હતી એને તમે એક સાથે પણ લખી શકો છો, એ કંઈ નથી પણ આપણું જે કોન્કેટેનેશન ઓપરેટર કરતા હતા આપણે ડોટ ઓપરેટર એ છે, બરાબર ડોટ ઓપરેટરનો યુઝ આમ પણ આપણે HTML ને PHP માટે કરતા જ હોઈએ છીએ, બે એક જ પેજમાં હોય તો અહીંયા એવી જ વસ્તુ છે। આ PHPનો પોતાનો વેરિયેબલ કહેવાય એટલે એને ન આપી શકાય કોટેશન, એટલે આપણે ડોટ કરી અને એને ત્યાં જોઈન કરવું પડે, ફરી સ્ટ્રિંગ આવે તો સ્ટ્રિંગ માટે ફરી કોટેશન આપવું પડે, બરાબર એ રીતે આપણે આખે આખું આ રો છે એ ડાયનેમિક બનાવી છે, એટલે જેટલા રેકોર્ડ હશે એટલા રેકોર્ડ આપણને દેખાડશે, જેટલા ડિલીટ થઈ ગયા એ નીકળી જશે, જો અહીંથી જામનગરવાળો રેકોર્ડ ડિલીટ થઈ ગયો છે એટલે એ દેખાડશે નહીં, રાજકોટવાળો રેકોર્ડ એક જ છે, જો જામનગરવાળા 5, 10, 15, 20 રેકોર્ડ હોય તો એ પણ દેખાડત આપણને ડિલીટ કરીને, બરાબર એટલે બાકી બધી વસ્તુ છે એ એઝ ઇટ ઇઝ થાય છે। તો આપણે જે સિલેક્ટની વસ્તુ લાસ્ટ લેક્ચરમાં કરી હતી સેમ વસ્તુ અહીંયા છે, બટ ધ લિટલ બિટ ડિફરન્સ ઇઝ દેટ કે મેં અહીંયા ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમને મર્જ કરી દીધું છે જેથી કરીને તમે ફૂલ નેમ અથવા નેમ તરીકે કન્સિડર કરી શકો, જાણી જોઈને મેં બે અલગ ફિલ્ડ લીધા હતા જેથી કરીને તમને આ સમજાવી શકાય કે આવી રીતે પણ તમે બે વસ્તુને મર્જ કરી શકો છો ભલે અલગ અલગ કોલમમાંથી આવતી હોય। ઓકે સો ધીસ ઇઝ હાઉ યુ કેન ડિલીટ અ ડેટા ઓર ડેટા ફ્રોમ ટેબલ, ડેટાબેઝ ટેબલ, રાઈટ, અને એ વસ્તુને તમે તમારા ટેબલમાં ફરી પાછી દેખાડી પણ શકો છો કે જો અહીંથી નીકળી ગઈ છે। ઓકે સો ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન યોર ક્વેરી, બરાબર આપણે એ ક્વેરી છે એમ્પ્લોય આઈડીથી પણ લઈ શકીએ, નેમથી પણ લઈ શકીએ અને કોઈ પણ વસ્તુથી લઈ શકીએ, જે છે એ આ વેર પછી તમે કઈ કન્ડિશન મૂકો છો એના પર ટોટલી ડિપેન્ડન્ટ છે। ઓકે બાકી બધી વસ્તુ જે છે અહીંથી સ્ટાર્ટ કરીને આપણે જે કરી એ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ કરી, જે ખાસ કરીને ટેબ્યુલર ફોર્મેટમાં તમારો ડેટા જોઈતો હોય તો તમને કામ લાગે છે, ધીસ ઇઝ નથિંગ બટ અ ટેબ્યુલર ફોર્મેટ, ટેબલના ફોર્મેટમાં ડેટા જોઈ શકાય, આ ડેટા બેઝનો જ ડેટા છે પણ આપણે આપણા બ્રાઉઝરમાં લીધેલો છે જેથી કરીને વારે વારે ડેટાબેઝમાં જોવા જવાની જરૂર ના પડે। ઓકે સો ધીસ ઇઝ ઇટ ફોર ટુડે,